ચરાડવા ગામે ભર ઉનાળે પાણીની બુમરાણ તંત્રના પાપે ગામ તરસ્યું રહે તેવી સ્થિતિ ઊભી થઈ। ચરાડવા ગામમાં ચાર મોટું રિપેરિંગ કરી અને મેં ચાલુ કરી દીધી અને કિનાલ ચાલુ હતી ત્યાં લગી અમારે પાણીની તકલીફ નહોતી પડતી। કિનાલ બંધ થયા પછી મેં મારી રીતે મોટું ચાલુ ચાર કરાવી। હવે મોટું ચાલુ કરાવવાથી અમારે પાણી તો ગામને પૂરું થતું નથી અને અમારે સુંદરગઢ ડેમમાંથી પાણી આવતું હતું એ પાણી અત્યારે આવતું નથી। વચમાં પાણી એકાદી વખત ટાંકો દીધેલો બાકી તો અત્યાર સુધીમાં અમને પાણી મળ્યું નથી। તો અમારે આ રજૂઆત છે કે મેન કે અમને અહીંયાથી પાણી તાત્કાલિક મળે। પાઇપલાઇન તૂટી છે, કોઈ પાઇપલાઇન હાંધોવાળો કોઈ જાતો નથી તો એ પાઇપલાઇન હંધાતી નથી અને એ પાઇપલાઇન હંધાતી પછી અમને પાણી આપવાના તો કેટલી પાઇપલાઇન હાથે આ પાઇપલાઇન કોને તોડી અને આમાં અધિકારી કોણ આવે એ તો આપને ક્યાંથી ખબર હોય કોણે આ પાઇપલાઇન કોણે તોડી? એ તો કદાચ ઇનકેસ રોડવાળા તોડી કે એ લોકો મોરબીવાળા કે જે તે અધિકારી હોય એને ધ્યાનમાં હોય, બાકી અમે તો એ મારું ધ્યાન તો રાખ્યું ન હોય। પાણી પુરવઠાના અધિકારી કોણ છે? મોદી સાહેબ એને તમે રજૂઆત કરી? હા, બે ત્રણ વખત અમારા ઉપસર્પચે કરી હજી, લેકિન મેં સંપર્ક લેટર પેડમાં નથી આપ્યો।